નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 10 છે માપન, એમાં આપણે આજે સ્વાધ્યાય 10.3 માં ક્વેશ્ચન નંબર 10 થી જોવાનું છે. એની અંદર કીધું છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો. હવે આકૃતિ આપણને આપેલી છે, એને લંબચોરસમાં વિભાજિત કરીને અને પછી એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલી આકૃતિ છે એમાં આપણે લંબચોરસ બનાવીએ, તો પેલા એક નીચેનું લંબચોરસ છે એ લઈએ, આને લંબચોરસ 1 કહી દઈએ. પછી અહીંથી જે ભાગ છે, અહીંયા જે બને છે એને લંબચોરસ 2 કહી દઈએ. પછી અહીંથી એક ભાગ પાડીએ, આ જે વચ્ચે છે એ લંબચોરસ 3, અને છેલ્લે છે લંબચોરસ 4. તો પેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ ચારે ચાર લંબચોરસ મળી ગયા. એ ચારે ચાર લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીને પછી એનું શું કરી દેવાનું, સરવાળો, એટલે આપણને આખી આકૃતિ છે એનું આપણને ક્ષેત્રફળ મળી જાય. તો પેલા જે પેલો ચોરસ છે બરાબર, એનું ક્ષેત્રફળ મેળવીએ. આ કેવો થશે, ચોરસ થશે, કેમ કે આની માપ, આનું માપ કેટલું છે તો કે 4 છે. એમાંથી આ 3 છે, તો આ બાજુ કેટલી થશે, 3 લંબાઈ 3 સેન્ટીમીટર. તો આ બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર, એનો મતલબ કે પેલો જે છે એ ચોરસ બને છે. તો ચોરસ આઈ નું ક્ષેત્રફળ મેળવીએ. ચોરસ છે સૂત્ર શું થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે, 3 × 3, એટલે 3 × 3 થશે 9 ચોરસ. અહીંયા માપ છે સેમીમાં છે, તો 9 ચોરસ સેન્ટીમીટર. આપણને પેલો ચોરસ છે એનું ક્ષેત્રફળ મળ્યું. હવે બીજો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવ્યું, તો એની લંબાઈ કેટલી છે, તો કે 2 સેન્ટીમીટર, અને પહોળાઈ કેટલી છે, આ 3 હતું તો ઉપર કેટલું વધ્યું, 1 વધ્યું, કેમ કે ટોટલ 4 છે. એટલે તો લંબાઈ 2 સેન્ટીમીટર અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે. તો લંબચોરસ 2 નું ક્ષેત્રફળ સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 2 છે, પહોળાઈ 1 છે, તો 2 × 2 ચોરસ સેન્ટીમીટર. હવે લંબચોરસ 3 છે એનું ક્ષેત્રફળ મેળવીએ. તો લંબચોરસ 3 નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે, હવે આ છે એનું માપ પેલા જોઈએ, તો આટલું માપ કેટલું છે, 3 સેન્ટીમીટર. હવે આ 1 સેન્ટીમીટર છે, તો નીચેનું માપ કેટલું હશે, 3 સેન્ટીમીટર હશે, કેમ કે આખું 4 છે. એટલે તો લંબાઈ 3 છે, પહોળાઈ 3 છે, એનો મતલબ કે આ જે 3 છે બરાબર એ ચોરસ છે. તો ચોરસ 3 છે એનું ક્ષેત્રફળ મેળવીએ, તો એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે, 3 × 3 એટલે થશે 9 ચોરસ સેન્ટીમીટર. તો આપણને જે 3 ચોરસ છે એનું મળી ગયું. ત્યાર પછી ચોથો છે એનું મેળવીએ, એ લંબચોરસ છે. તો લંબચોરસ આઈ વી નું ક્ષેત્રફળ, એટલે લંબચોરસ ચોથો જે છે એનું ક્ષેત્રફળ. સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે આની, તો કે 2 છે, ઉપર જોઈએ તો 2 સેન્ટીમીટર છે. પહોળાઈ એટલે કે ઊભું માપ કેટલું છે, 4 સેન્ટીમીટર. તો 2 × 4 એટલે થશે 8 ચોરસ સેન્ટીમીટર. તો આ ચોથા લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ચારે ચાર લંબચોરસના ક્ષેત્રફળ મળી ગયા, હવે એનો શું કરવાનો, સરવાળો કરવાનો. આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ છે આપણે, આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે, તો કે પેલા લંબચોરસનું ક્ષેત્રફળ બીજા ત્રીજા ચોથા ચારે ચારનો સરવાળો કરવાનો, કેમ કે ચારે ચાર મળીને આખી આકૃતિ બને. તો પહેલાનો કેટલો છે, 9 વત્તા બીજાનો શું માપ મળ્યું, 2 વત્તા 9 વત્તા 8. 8 ને 2 10, 9 ને 9 18, 18 ને 10 કેટલા થશે, 28 ચોરસ સેમી. આખી આકૃતિ છે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું, 28 ચોરસ સેમી. હવે બીજી આકૃતિ જોઈએ, આકૃતિ છે આમાં આપણે લંબચોરસના ભાગ પાડીએ, તો અહીંથી આપણે પેલો ભાગ પાડીએ, પેલો લંબચોરસ છે, આ કેટલામો લંબચોરસ છે, બીજો લંબચોરસ છે, અહીંયા ત્રીજો લંબચોરસ. આમ આપણે 1, 2 ને 3 લંબચોરસ બનાવ્યા. હવે આપણે 3 ના ક્ષેત્રફળ મેળવી લઈએ, તો લંબચોરસ
આઈનું ક્ષેત્રફળ એટલે કે પેલું લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળે. લંબાઈ કેટલી છે આની? એક. પહોળે કેટલી થશે? ત્રણ. તો ત્રણ એક ત્રણ ચોરસ સેન્ટીમીટર. હવે લંબચોરસ બીજું છે એનું ક્ષેત્રફળ મેળવીએ. તો શું થશે? લંબાઈ ગુણ્યા પહોળે. હવે લંબાઈ કેટલી થશે? તો કે અહીંથી અહીંયા સુધીનું માપ કેટલું આપેલું છે? ત્રણ સેન્ટીમીટર. તો ત્રણ ગુણ્યા આ ઊભું માપ કેટલું થશે? તો કે આટલું બે છે બરાબર, અને આખું કેટલું છે? ત્રણ. તો આટલું બે હોય તો ઉપર કેટલું વધશે? એક સેન્ટીમીટર વધશે એટલે ટોટલ ત્રણ થઈ જશે. તો ત્રણ એકા ત્રણ ચોરસ સેમી. ત્રીજો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળે. લંબાઈ કેટલી છે? તો કે એક. પહોળે કેટલી છે? ઊભું છે માપ ત્રણ. ત્રણ એકા ત્રણ ચોરસ સેન્ટીમીટર. હવે આખી આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ છે તો ત્રણેયનો કરવો પડશે આપણે સરવાળો. તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર પેલા લંબચોરસનું કેટલું મળ્યું? ત્રણ. બીજા લંબચોરસનું ત્રણ અને ત્રીજા લંબચોરસનું પણ ત્રણ. ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ નવ ચોરસ સેમી છે આખી આકૃતિ છે એનું માપ આપણને મળ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધો. માપ સેન્ટીમીટરમાં આપેલા છે. આપણે અહીંયા બે દાખલા જોયા એ જ રીતે હવે તમારે શું કરવાનું? એ ત્રણ દાખલા આપેલા છે એની અંદર પણ તમારે લંબચોરસ બનાવીને એ લંબચોરસના ક્ષેત્રફળ શોધીને પછી એનો સરવાળો કરીને આકૃતિનું માપ મેળવવાનું છે. જેમ આપણે આમાં કર્યું એ રીતે લંબચોરસ બનાવીને પછી એના ક્ષેત્રફળ મેળવવાના છે. ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર 12. એની અંદર કીધું છે કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે. બે લંબચોરસ છે એના માપ આપેલા છે. પહેલો લંબચોરસ છે એનું માપ છે 100 સેમી અને 144 સેમી લંબાઈ પહોળે આપેલી છે. બીજો લંબચોરસ છે એનું માપ આપેલું છે 70 સેમી અને 36 સેમી. પછી કીધું છે કે 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ વાળી કેટલી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે. હવે લંબચોરસ પ્રદેશના માપ આપેલા છે બંને પ્રદેશના બરાબર, એની અંદર શું કરવાનું? ટાઇલ્સ લગાવવાની છે. તો ટાઇલ્સનું માપ આપેલું છે, લંબાઈ પહોળાઈ આપેલી છે. તો આપણે શોધવાનું છે કે કેટલી ટાઇલ્સ છે એ પ્રદેશની અંદર જોશે. તો આપણે પેલા બંને પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે એ પ્રદેશ છે એનું માપ કેટલું છે, એની અંદર જગ્યા કેટલી છે. તો ક્ષેત્રફળ મેળવી લઈએ પછી એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે કે એક ટાઇલ્સ કેટલી જગ્યા રોકે છે તો એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. એના ઉપરથી આપણે ટાઇલ્સ કેટલી જોશે એ મેળવશું. તો પેલું છે એની અંદર લંબાઈ કેટલી છે? 100 સેમી અને પહોળાઈ 144 સેમી. એ પેલા આપણે ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધી લઈએ. એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ તો ટાઇલ્સ કેવી છે? લંબચોરસ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ આપેલી છે ટાઇલ્સ ની 12 સેન્ટીમીટર, પહોળાઈ આપેલી છે 5. તો 12 5 કેટલા થશે? 60 ચોરસ સેન્ટીમીટર. આપણને એક ટાઇલ્સ છે એનું માપ મળ્યું, એનું ક્ષેત્રફળ મળ્યું. હવે પેલો વિસ્તાર જે છે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. આપણે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળે. પેલો લંબચોરસ જે પ્રદેશ છે એની લંબાઈ છે 100, પહોળાઈ છે 144. તો 100 ગુણ્યા 144 એટલે કેટલા થશે? 14,400 ચોરસ સેમી. આ આપણને મળ્યું આ પ્રદેશ છે એનું ક્ષેત્રફળ. હવે આપણે જરૂરી ટાઇલ્સ જોઈએ છે તો એનું સૂત્ર મૂકીએ. જરૂરી ટાઇલ્સ તો કુલ વિસ્તાર જે છે કેટલો છે? 14,400 ચોરસ સેમી. એના છેદમાં આપણે મૂકવા પડે 60 ચોરસ સેમી એટલે કે જે ટોટલ પ્રદેશ છે એનો આપણે ભાગાકાર કરવો પડશે. આપણે એક ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ તો બંનેનો ભાગાકાર કરીએ છેદમાં
ફાઈન, હવે આ રીતે ન કરવું હોય તો આપણે ત્રિરાશિ મૂકીને પણ કરી શકીએ. તો અહીંયા આપણે સૂત્ર મૂક્યું કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ છેદમાં આંચેનું ક્ષેત્રફળ હતું, લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ. છેદમાં શું મૂકવાનું? એક ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ મૂકવાનું, એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે? એટલે કે ટોટલ જે આપણે લાદી લગાવવાની છે એ ક્ષેત્રફળ છે 14,400, છેદમાં આવશે 60. એક લંબચોરસ છે, લાદી છે, ટાઇલ્સ છે, એનું ક્ષેત્રફળ 0,0 ઉડી ગયા. 1,440 ભાગ્યા કરવાના 6. 6 × 2 = 12. 14 માંથી 12 છે એટલે 2 × 4 = 4. 6 × 4 = 24. 0 × 0 = 0, ભાગફળમાં 0. તો જવાબ આવ્યો 240 ટાઇલ્સ. તો પેલો પ્રદેશ છે એની અંદર કેટલી ટાઇલ્સ જોશે? 240 ટાઇલ્સ જોશે. એ રીતે હવે બીજો છે AC, તો બીજાનો આપણને લંબાઈ અને પૂળ કેટલી આપેલી છે? 70 અને 36. બી માટે જોઈએ તો બીજો પ્રદેશ છે એમાં લંબાઈ આપેલી છે 70, પહોળાઈ આપેલી છે 36. 70 × 36 કરીએ એટલે આપણને જવાબ મળશે 2,520 ચોરસ સેન્ટીમીટર. બીજો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 2,520. અને આમાં પણ એ જ રીતે છે, ટોટલ ઉપર લંબચોરસ પ્રદેશ છે એનું ક્ષેત્રફળ, છેદમાં એક ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ કરીએ એટલે આપણને કેટલી ટાઇલ્સ જોશે એ મળી જશે. તો ટોટલ ક્ષેત્રફળ કેટલું છે પ્રદેશનું? 2,520 છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું હતું? 60. 0,0 ઉડી ગયા, 252 ભાગ્યા કરવા પડશે 6. 6 × 4 = 24. 25 માંથી 24 છે તો 1 ઉપરથી ઉતાર્યા 2. 6 × 2 = 12. તો જવાબ શું આવ્યો? 42. એનો મતલબ કે 42 ટાઇલ્સ છે એ આ બીજો પ્રદેશ છે એની અંદર જોશે. તો આ આપણે જોયું સ્વાધ્યાય 10.3. અહીંયા આપણું ચેપ્ટર છે પૂરું થાય છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.